नमस्कार विद्यार्थी मित्रों, मुद्रालेख डिजिटल एज्युकेशन में आपनु स्वागत छे। धोरण 11 कॉमर्स विषय अकाउंट्स प्रकरण 1 हिसाबी पद्धति अने तेना पारिभाषिक शब्दों पार्ट 2। आपणे मिल्क अगाउ आपणे पारिभाषिक शब्दों विषे माहिती मेळवता हता, जेमां आगळनो शब्द आपणो मिलकत विषे आपणे माहिती मेळवेली। હવે આપણે જોઈશું મિલકતના પ્રકાર વિશેની માહિતી। તો મિલકતના પ્રકારમાં પહેલો પ્રકાર છે બિનચાલુ મિલકત। તો કે જે મિલકતનો ઉપયોગ એક વર્ષ કરતાં વધુ સમય માટે કરવામાં આવે તેવી મિલકતને બિનચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે। બિનચાલુ મિલકતને સ્થિર મિલકત કે કાયમી મિલકત પણ કહેવામાં આવે છે। તમને કદાચ પૂછાય બિનચાલુ મિલકતને સ્થિર મિલકત અને કાયમી મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે। એક્ઝામ્પલ તરીકે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વાહનો આ બધી મિલકતો એવી છે કે જેને એકવાર ખરીદ્યા પછી એનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે છે। માટે આવી બધી મિલકતોને કાયમી મિલકત અથવા તો બિનચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે। હવે બિનચાલુ મિલકતની અંદર પણ પાછા બે પ્રકાર છે, જેમાં પહેલો પ્રકાર છે દ્રશ્ય મિલકત। તો કે જે મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી હોય એટલે કે સ્પર્શ કરી શકાતી હોય તેવી મિલકતોને દ્રશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે જે મિલકતને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ તેવી મિલકતને દ્રશ્ય મિલકત કહેવાય। એક્ઝામ્પલ તરીકે મકાન, ફર્નિચર, વાહનો, જમીન, યંત્ર આ બધી એવી મિલકતો છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ। ત્યારબાદ છે અદ્રશ્ય મિલકત, કે જે મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી એટલે કે જોઈ શકાતી ન હોય તેવી મિલકતને અદ્રશ્ય મિલકત કહે છે। એક્ઝામ્પલ તરીકે પાઘડી, પેટન્ટ્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફ્રેન્ચાઇઝ વગેરે। ત્યારબાદ હવે મિલકતનો બીજો પ્રકાર છે ચાલુ મિલકત। તો કે જે મિલકતનો ઉપયોગનો સમયગાળો એક વર્ષ કરતાં ઓછા સમયનો હોય તેમજ જે મિલકતનું રોકડમાં સરળતાથી રૂપાંતર થઈ શકે તેવી મિલકતોને ચાલુ મિલકત કહે છે। એક્ઝામ્પલ તરીકે રોકડ સિલક, બેંક સિલક, દેવાદાર, લેણી હુંડી, કાચા માલનો સ્ટોક વગેરે। આ દેવાદાર અને લેણી હુંડી જેવા શબ્દો આપણે આગળ જોઈશું પછી। હવે છે પ્રવાહી મિલકત, તો કે જે મિલકતનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે તેવી મિલકતોને અથવા તો સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતને પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં આવે છે। બંને વ્યાખ્યા છે, જે મિલકતનું ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવી મિલકતો અથવા તો સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતને પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ વાસ્તવિક મિલકત, કે જે મિલકતનું વાસ્તવમાં મૂલ્ય ઉપજે એટલે કે જે મિલકતની બજાર કિંમત ઉપજે તેવી તમામ દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતને વાસ્તવિક મિલકત કહે છે। એટલે કે જે મિલકતને બજારમાં વેચવાથી એના બદલામાં નાણાં મળે તેવી દરેક મિલકતને વાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ મિલકતનો ત્રીજો પ્રકાર છે અવાસ્તવિક મિલકત, કે જે મિલકત ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી તેમજ જેનું બજાર મૂલ્ય ઉપજે નહીં છતાં પણ તેનો લાભ એક વર્ષ કરતાં વધુ સમય માટે મળે તેવી મિલકતને અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે। એક્ઝામ્પલ તરીકે શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ, જાહેરાત ઝુંબેશ ખર્ચ વગેરે। હવે નવો શબ્દ છે આવક, તો કે ધંધામાં કોઈ પણ ધંધાકીય વ્યવહાર દ્વારા નાણાં મળે તો તેને ધંધા માટેની આવક કહે છે। એટલે કે કોઈ પણ વ્યવહાર થાય તેના બદલામાં જો નાણાં મળતા હોય તો તેને ધંધા માટેની આવક કહે છે। આવકના પ્રકાર જોઈએ આપણે, તો આવકના મુખ્ય બે પ્રકાર મૂડી આવક અને મહેસૂલી આવક। તો હવે આપણે જોઈશું મૂડી આવક વિશે, કે જે આવક ધંધામાં નિયમિત સ્વરૂપે થતી ન હોય એટલે કે ક્યારેક જ થતી હોય તેવી આવકને
મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જે આવક ધંધામાં નિયમિત સ્વરૂપે થતી હોય તેવી આવકને મહેસૂલી આવક કહેવાય. એટલે કે નિયમિત આવક થતી હોય તો મહેસૂલી આવક, અને નિયમિત નથી થતી, ક્યારેક ક્યારેક જ આવક થતી હોય તો એવી આવકને કહેવાય મૂડી આવક. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ મિલકત વસ્તુના વેચાણ દ્વારા જે આવક થઈ તો એ આવકને શું કહેવાય છે, મહેસૂલી આવક. ત્યારબાદનો શબ્દ છે ચૂકવણી, જેને જાવક તરીકે પણ આપણે ઓળખી શકીએ. તો કે ધંધાકીય વ્યવહાર દ્વારા જ્યારે નાણાંની ચૂકવણી કરવામાં આવે તેને જાવક કહે છે, એટલે કે ધંધામાંથી નાણાં જાય છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11-12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.